હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે આ વિજ્ઞાનના વિડીયો પ્રશ્નો જોવાના છે આ એનો ભાગ છે મેં ઓલરેડી એકથી પાંચ ભાગ અપલોડ કરી લીધા છે જો આપણે જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર દેખાતા આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો અથવા તો અમારી ચેનલની પ્લે લિસ્ટમાં જઈને પણ આપે જોઈ શકો છો અને વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા એક રિક્વેસ્ટ છે કે આપણે જો હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરીએ તો સૌ પ્રથમ એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં દેખાતા બે લાયકોનને ક્લિક કરી લેજો જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન આપણને મળી જાય તો વિડીયોની શરૂઆત કરીએ છીએ અલગ અલગ શાખાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એની વાત કરીશું અહીં આપણે તો વાત કરીએ છીએ સૌ પ્રથમ કે ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તેઓ છે આર્કીમેડીઝ ઓકે આર્કીમેડીઝને ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ તરતા પદાર્થનો નિયમ કોને આપ્યો તો એ પણ આર્મે આપ્યો હતો અને એક એવો પણ સિદ્ધાંત આપ્યો હતો કે જ્યારે પણ આપણે કૂવાની અંદર ડોલ નાખીએ છીએ અને ડોલ જ્યારે પાણીની અંદર હશે તો આપણને કોઈ પણ પ્રકારનું વજન પડશે નહીં પણ જ્યારે ડોલને તમે ખેંચો છો અને પાણીની સપાટીથી બહાર આવે છે તો એનું વજન લાગે છે તો આ મુજબ એને એક બિયોન્સી ફોર્સનો સિદ્ધાંત આપ્યો હતો અને આ સિદ્ધાંત મુજબ આર્કેમેડિઝે કહેવા માંગ્યું હતું કે જે પાણી છે ઓકે જ્યારે ડોલ અંદર હશે ત્યારે જે પાણી છે એ વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાવે છે અને એના જ કારણે અહીં આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે કે આ ઉપરની તરફ ફોર્સ લાગે છે અને એના જ કારણે ડોલ છે એનું વજન હલકું લાગે છે અને એને નામ આપ્યું હતું બિયોન્સી ફોર્સ ઓકે આ તો પણ એક અગત્યનું તથ્ય હતું ત્યારબાદ આગળ વધીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીત કોને આપી હતી તો એ પણ આર્કિમિડીઝ આપી હતી વિજ્ઞાનના જાદુગર તરીકે પ્રખ્યાત થોમસ આલ્વા એડિશન અને થોમસ આલ્વા એડિશને બલ્બની શોધ કરી હતી ત્યારબાદ એન્ટીબાયોટિક ફૂગના શોધક કોણ હતા તો એવો હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એન્ટીબાયોટિક ફૂગ કોને શોધી હતી તો તેઓ હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ત્યારબાદ પેનિસિલના શોધક પણ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ હતા ત્યારબાદ આધુનિક રોકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તેઓ છે ગોર્ડાર રોબર્ટ એચ ઓકે રોબર્ટ એચને આધુનિક રોકેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ચંદ્ર પર રોકેટ છોડવાની શક્યતા એ કોને સંભવ કરી હતી તો ગોડાડ રોબર્ટ એચ દ્વારા જ એ સાબિત કરવામાં આવી હતી ત્યારબાદ કોલોડિયલ કેમેસ્ટ્રીના પિતા કોને ગણવામાં આવે છે તો કોલોડિયલ કેમેસ્ટ્રીના પિતા છે એ બેલને કહેવામાં આવે છે અને આ બેલ છે એમને ટેલિફોનની શોધ કરી હતી ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપ સૌને ખ્યાલ જ હશે કે ટેલિફોનની શોધ બેલે કરી હતી પરંતુ એને કોલેડિયલ કેમિસ્ટ્રીના પિતા પણ ગણવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ કે હાઇડ્રોજન બોમ્બના પિતા તે છે ડોક્ટર એડવર્ડ ટેલર ઓકે ડોક્ટર એડવર્ડ ટેલરને હાઇડ્રોજન બોમ્બના પિતા પણ કહેવામાં આવે છે ત્યારબાદ બેક્ટેરિયોલોજીના પિતા તરીકે લુઈસ પાસવરને ઓળખવામાં આવે છે અને સિતરાની રસીના શોધક પણ લુઈસ પાસવર જ છે ત્યારબાદ આગળ વધીએ કે ઇલેક્ટ્રિસિટીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તેઓ છે બેન્જામિન ફ્રેન્કલિન ત્યારબાદ પીરિયડિક ટેબલના શોધક તો મેન્ડેલીફ ડી એલ ઓકે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક આપણે ભણીએ છીએ અને આવર્ત કોષ્ટક એટલે જ પિરિયોડિક ટેબલ ત્યારબાદ વાયરલેસના શોધક તો જી માર્કોની છે વાયરલેસના શોધક અણુઓનું સૌપ્રથમ વિભાજન કરીને ન્યૂક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર કોણ હતા તો તેઓ હતા અર્નેસ્ટ રૂથર ઓકે રૂથર ફોડે ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખ્યો હતો આગળ જોઈએ કે નાઇટ્રોજનની શોધ કોને કરી હતી તો ડેનિયલ રૂથર ફોર્ડે નાઇટ્રોજનની શોધ કરી હતી ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડેનિયલ ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી તો બેન્ટિક ઓકે ફેડરિક બેન્ટિક મધુપ્રમેયની સારવાર માટેના જે ઇન્સ્યુલિન વપરાય છે એની શોધ કરીએ હવે પ્રશ્ન થાય કે આ એટલે કયો રોગ તો જનરલી આપણે જે ડાયાબિટીસ કહીએ છીએ ને એ જ છે મધુપ્રમેહનો રોગ અને એની સારવાર માટે ઇન્સ્યુલિન લેવામાં આવે છે અને એની શોધ ફેડ્રિક બેન્ટિંગે કરી હતી ત્યારબાદ શોધ કોણે કરી હતી તો રેનીલીને રેની શોધ કરી હતી ઘણા રોગો જીવાણુઓથી થાય છે એ શોધ કોણે કરી હતી તો એ પણ લોઈસપેશ કરી હતી ત્યારબાદ ટીબી અને કોલેરાના રોગ અને જીવાણુઓ વિશે કોણે માહિતી આપી હતી તો રોબર્ટ કોચે ટીબી કોલેરાનો રોગ છે એ જીવાણુઓથી થાય છે એવી માહિતી આપી હતી ત્યારબાદ એક્સરેની શોધ તો વિલિયમ રોન્ટેનજરે શોધ કરી હતી ઓકે આ પણ ઘણીવાર પૂછાઈ ગયો છે આપણને એક્સરેની શોધ કોણે કરી હતી તો જવાબ આવશે વિલિયમ રોન્ટેજન ત્યારબાદ મનની પ્રક્રિયા માનસિક રોગો અને માનસિક ચિકિત્સાનું શાસ્ત્ર રચ્યું તો સિગમન ફ્રોઈડે રચ્યું હતું ઓકે મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે સિગમન ફ્રોઈડને ત્યારબાદ અણુઓનું વિભાજન એ ઓટોહોન સ્ટેટ્સમે કર્યું હતું અણુઓનું વિભાજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ઓટોહોન્સ સ્ટેટ્સમેન દ્વારા કરવામાં આવ્યું હતું તત્વોની કુલ સંખ્યા એકસો અઢાર છે ઓકે તત્વો કેટલા છે કુલ એકસો અઢાર છે એમાં પૃથ્વી ઉપર મળી આવતા ચોરાણું જેટલા તત્વો છે અને ચોવીસ તત્વો છે એ માનવ સર્જિત બનાવેલા છે ત્યારબાદ સૌથી ભારે પ્રવાહી તત્વ કયું છે તો એ પારો છે અને પારા વિશે એક ફેક્ટ છે છે કે કે પારો એવું ધાતુ તત્વ જે રૂમ ટેમ્પરેચર એટલે કે નોર્મલ ટેમ્પરેચરે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ કે સૌથી હલકું તત્વ કયું છે તો એ આવશે હાઇડ્રોજન સૌથી ભારે તત્વ તો એ છે યુરેનિયમ સૌથી સખત ધાતુ તો એ છે ઇરેડિયમ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ તો એ છે પારો ઓકે અને પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ તત્વ પૂછે તો એ આવશે બ્રોમિન ઓકે ખૂબ જ અગત્યનું છે સૌથી ભારે પ્રવાહી કહ્યું તો એ પણ પારો છે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલું ધાતુ તત્વ કહ્યું તો એ પણ પારો આવશે અને સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલું અધાતુ તત્વ તો એ બ્રોમિન આવશે ઓકે બંનેમાં ડિફરન્સ છે કે ધાતુ તત્વ છે અહીં એ પારો આવે અને અધાતુ તત્વ એટલે બ્રોમિન આવશે હવે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો આપણને સૌને ખ્યાલ છે કે એ છે પરંતુ કેટલીકવાર એક્ઝામમાં ઉલટ પૂછી લેશે એમને ક્વેશ્ચન હાર્ડ બનાવ ત્યારે અને એક્ઝામમાં પૂછે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલા ફેરનહીટ છે તો જવાબ આવશે બસો બાર ઓકે ખૂબ જ અગત્યનું છે સો સેલ્સિયસ અને બસો બાર શુદ્ધ બરફનું ઉષ્ણતામાન કેટલું હોય છે તો એ હોય છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ અને બત્રીસ અંશ ફેરનહીટ પણ હોય છે ફેરનહિટમાં પૂછે તો પણ આન્સર આપણે યાદ હોવો જોઈએ ત્યારબાદ પાણીની પાણીની વિશિષ્ટ વિશિષ્ટ ઘનતા કેટલી છે તો તો આવશે ગરમીના કાચ ઊન રેશમ રબર અબરક અને સૂતર આ બધા ગરમીના મંદ વાહકો છે ત્યારબાદ વીજળીના અવાહકો તો અબરક કાચ ઊન પ્લાસ્ટિક રેશમ એ બધા વીજળીના અવાહકો છે અવાહકો એટલે કે એવા પદાર્થો જે કે પોતાની અંદરથી વિદ્યુતને પસાર થવા દેતા નથી ઓકે તો એને વિદ્યુતના અવાહકો કહેવાય છે ત્યારબાદ અવાજનો હવામાં વેગ દર સેકન્ડે ત્રણસો ને ચોત્રીસ મીટર જેટલો હોય છે ત્યારબાદ પ્રકાશનો વેગ દર સેકન્ડે ત્રણ લાખ કિલોમીટર જેટલો હોય છે ત્યારબાદ હવાનું સામાન્ય દબાણ છોતેર સેન્ટીમીટર જેટલું લોહીના ઘટકોમાં શું જોવા મળે છે તો લોહીના ઘટકોની અંદર રક્ત કણો હોય છે રક્તરસ હોય છે સ્વેદ કોણ હોય છે ત્રાક કણ હોય છે અને કણિકાઓ પણ હોય છે લોહીમાં રહેલું અગત્યનું તત્વ છે હિમોગ્લોબિન ત્યારબાદ ચા અને કોફીમાં કયું ઝેરી તત્વ હોય છે તો એમાં ટેનિન નામનું ઝેરી તત્વ હોય છે ત્યારબાદ સૌથી ઝેરી પદાર્થ કયો છે તો સૌથી ઝેરી પદાર્થ એ પોટેશિયમ સાયનાઇટ છે ઓકે ખૂબ જ અગત્યનું છે કે પોટેશિયમ સાયનાઇટ એ સૌથી ઝેરી પદાર્થ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રોટોનની શોધ કોણે કરી હતી તો પ્રોટોનની શોધ છે એ રૂથરફોર્ડ દ્વારા કરવામાં આવી હતી આગળ વાત કરીએ કે એસિડ સ્વાદે ખાટા હોય છે

ઓકે એ ભૂલા એટલે કે એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને એ જ રીતે બેઇઝ માટે પણ સૂત્ર છે બે લાભ ઓકે તો આ જે બેઇઝ છે એ લાલ લિટમસ પત્રને ને ભૂરું બનાવે છે તો સૂત્ર ફરીથી એકવાર રિપીટ કરી રહું છું કે એ ભૂલા એટલે કે એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઇઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે આ સિવાય એસિડ એ જલદ હોય છે જ્યારે બેઇઝ ચીકણા હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ કે સલ્ફ્યુરિક એસિડને ને એસિડોનો રાજા કહેવામાં આવે છે ઓકે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા એસિડને નીચેના રાજા કહેવામાં આવે છે તો જવાબ આવશે સલ્ફ્યુરિક એસિડ અને એનું રાસાયણિક નામ એટલે કે અણુસૂત્ર એચ ટુ એસઓ ફોર થશે ઓકે તો આ હતા આજના દિવસના કેટલાક અગત્યના પ્રશ્નો જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને સૌપ્રથમ પ્રથમ લાઇક કરો તમારા વોટ્સએપ અથવા તો ટેલિગ્રામના જે પણ સ્ટડી રિલેટેડ ગ્રુપ હોય એમાં શેર કરો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ એને સબસ્ક્રાઈબ કરી લો